નમસ્તે હેલો ગર્લ્સ અ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ વેલકમ અગેન ટુ માય સેશન સો ધીસ ઇઝ અવર લેક્ચર નંબર ફોર ઓકે ઓફ આવર યુનિટ નંબર થ્રી ધેટ ઇઝ કરિયર એન્ડ સક્સેશન પ્લાનિંગ એન્ડ યા હેપી વાસી ઉત્તરાયણ નો ઉત્તરાયણ હતી કાલે આઈ હોપ તમે બધાએ બહુ એન્જોય કર્યું છે આજે વાસી ઉત્તરાયણ ટુ ડે ઇઝ ફિફ્ટીન્થ રાઇટ તો આજે આપણે વાસી ઉત્તરાયણ સેલિબ્રેટ કરશું તો આઈ વિશ યુ ઓલ વેરી વેરી હેપી એન્ડ સેફ કાઇટ ફ્લાઇંગ ઓકે ઇફ આજે તમે લોકો કરો છો હજી મોસ્ટ પ્રોબેબલી તમારા લોકોને તો કોલેજ સ્ટાર્ટ નથી થઈ એટલે હવે તો આખો દિવસ લાઈક બધા દિવસ તમારે દિવાળીને ઉત્તરાયણને હોલી જોવાની છે બરાબર જેવી કોલેજ સ્ટાર્ટ થશે એવું તમને તમારી કોલેજ લાઈફ સ્ટાર્ટ થશે બટ ટિલ ધેન જ્યાં સુધી ઘરે છો ત્યાં સુધી આઈ હોપ કાલે બી બધાએ એકદમ મસ્તી મજા કરી એકદમ સેફલી કાઇટ ફ્લાઇંગ કર્યું એન્ડ આઈ વિશ યુ ઓલ કે તમે બધાની લાઈફ અને તમારા બધાની ડ્રીમ્સ કાઇટની જેમ હાઈ ફ્લાય હાય ઇન ધ સ્કાય હે ને એકદમ ઊંચે ઊંચે ઉડો સ્કાયમાં એન્ડ અમને પ્રાઉડ ફીલ કરાવો હે ને સો ધીઝ This were my wishes for you all. This Utrayan 2021. Okay, 2020. So complete. Thank you. And 2021. So start. Thank you. Already. Okay. So let us start with our today's session. Okay. So in this session, this, this will be a very short session because job description. topic che syllabus, that is very very small. Okay. Job description che small ઓકે અને પછી એની સાથે પરફોર્મન્સ અપ્રેઝલ પણ એક છે તો આ વીકમાં તમારો કોર્સ કમ્પ્લીટ લાઈક તમારું આ યુનિટ કમ્પ્લીટ થઈ જશે તો આવતા વીકથી આપણે લોકો ન્યુ યુનિટ સ્ટાર્ટ કરશું ઓકે તો કાલે સેટરડે છે સો સેટરડેના તમારા લોકોનું આવી રીતે લાસ્ટ ટોપિક છે આ યુનિટનો એ આપણે લઈ લેશું એન્ડ ધેન ફ્રોમ નેક્સ્ટ વીક વી વિલ સ્ટાર્ટ વિથ નેક્સ્ટ યુનિટ ઓકે સો તમારો ઈ વીકમાં બી મોસ્ટ ઓફ કોર્સ આઈ હોપ કે પતી જાય તો પછી તમને એક રિવિઝન સેશનનો બી એક મસ્ત આખો લેકચર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનો ને બધાનો આપી દઉં સો દેટ અકોર્ડિંગલી યુ ઓલ કેન પ્રિપેર ઓકે યસ સો મૂવ મૂ હેડ વિથ અવર ટુ ડેઝ સેશન આજનો આપણો સેશન છે એ છે ઇટ ઇઝ રિગાર્ડિંગ જોબ ડિસ્ક્રિપ્શન ઓકે મેં તમને કીધું એમ જોબ ડિસ્ક્રિપ્શન છે એ તમારે બહુ જ નાનું એવો ટોપિક છે લાસ્ટ સેશનમાં જો તમને લોકોને યાદ હોય તો આપણે લોકોએ જોબ એનાલિસિસ ને જોબ ઇ વેલ્યુએશન કર્યું હતું બરાબર જોબ એનાલિસિસ એટલે શું ઓવરઓલ આખું જે તમારી જોબ છે ઓકે કોઈ પણ કંપની છે એ જ્યારે વેકેન્સી બહાર પાડે છે બરાબર એની કંપનીમાં વેકેન્સી હોય છે ત્યારે જે જોબ નોકરી નોકરી હોય તો જ બહાર પાડે કે ભાઈ અમારે ત્યાં નોકરી અવેલેબલ છે કે જોબ અવેલેબલ છે તો જ બહાર પાડે બરાબર તો એનું આખું ડિટેલમાં જે સ્ટડી કરવાનું હોય આપણે અને કંપનીએ એને કહેવાય જોબ એનાલિસિસ ઓકે ધેન કમ્સ જોબ ઇવેલ્યુએશન જ્યારે તમે જે કોઈ પણ એક જોબ છે એને તમે ડિટેલમાં વધારે ડિટેલમાં સ્ટડી કરો કે ભાઈ એક્ઝેક્ટલી આ જોબ કરવા માટે કયા કયા ક્વોલિફિકેશન્સ માગે છે કે કઈ કઈ વસ્તુ માગે છે બરાબર એનું તમે લોકો સ્ટડી કરો એને કહેવાય જોબ ઇવેલ્યુએશન એન્ડ નાવ કમ્સ જોબ ડિસ્ક્રિપ્શન ઓકે હવે આવે છે જોબ ડિસ્ક્રિપ્શન મેં તમને ત્યારે પણ કીધું હજી પણ એકવાર તમને રિમાઈન્ડ કરાવી દઉં કે જોબ એનાલિસિસના છે ને ત્રણ પાર્ટ્સ છે જોબ ઇવેલ્યુએશન જોબ ડિસ્ક્રિપ્શન ને જોબ સ્પેસિફિકેશન હાલાકી જોબ સ્પેસિફિકેશન છે એ તમારા કોર્સમાં નથી પણ તો પણ મેં નેક્સ્ટ સેશનમાં કાલે જે આપણે પરફોર્મન્સ અપ્રેઝલનું આજે હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઈશ બરાબર નેક્સ્ટ સેશનમાં હું પાછું જોબ સ્પેસિફિકેશન બી કવર કરી જ લઈશ સો દેટ કદાચ તમને એમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય નથી જ આવતા બીકોઝ તમારા કોર્સમાં નથી બટ તો બી જોબ ડિસ્ક્રિપ્શન સાથે ઓલવેઝ જોબ સ્પેસિફિકેશન હોય હોય ને હોય જ ઓકે સો ઇન ધેટ રિગાર્ડ હું તમને જોબ સ્પેસિફિકેશનની બી નોટ જે છે એ હું નેક્સ્ટ સેશનમાં કવર કરી લઈશ ઓકે સો લેટ એસ સ્ટાર્ટ વિથ જોબ ડિસ્ક્રિપ્શન જોબ ડિસ્ક્રિપ્શન are used for a variety of reasons they are a tool for recruiting determining salary ranges and levels or grades establishing job titles creating employees job goals and objectives and conducting performance review have a job description no meaning so thai description no meaning thai sans sanskrit sanskrit okay in detail job no meaning no kri, description je eno meaning thai detail ઓકે આપણે કહેવાય કહીએ ને કે તું ભાઈ મને બધું ડિટેલમાં સમજાવ મને ઊંડાણમાં સમજાવ એને શું કહેવાય ડિસ્ક્રિપ્શન ઊંડાણમાં સમજાવવાનું જે આપણને કહે એને કહેવાય ડિસ્ક્રિપ્શન ઓકે ઇન ડિટેલ આ ખાસ તમે આ વર્ડ યાદ રાખી લેજો ડિસ્ક્રિપ્શનનો મિનિંગ થાય ડિટેલ અને જોબનો મિનિંગ થાય કે નોકરી તો હવે તમે જ બે આ બે વર્ડ્સને મિક્સ કરીને જોવો નોકરીના ને ઊંડાણમાં સમજવી જોબ ડિસ્ક્રિપ્શનનો મિનિંગ શું થાય કે કોઈ પણ જોબ છે કોઈ પણ જે નોકરી છે બરાબર એને ઊંડાણમાં સમજવી કે ભાઈ હવે કોઈ કંપનીએ બહાર પાડ્યું કે માર્કેટિંગ મેનેજરની રિક્વાયરમેન્ટ છે બરાબર હવે તમને આઈડિયા નથી કે માર્કેટિંગ મેને તમે ફ્રેશર છો નો ડાઉટ એટલે તમને બહુ નોલેજ બી ના હોય કે ભાઈ માર્કેટિંગ મેનેજરને એમાં મારે શું રોલ્સ ને રિસ્પોન્સિબિલિટીઝ હોય ને બરાબર એવું તમને બહુ વધારે નોલેજ ન હોય અને પણ તમારે એ જોબ કરવી છે તો તમે શું કરશો તમે છે ને એનું ડિટેલમાં સ્ટડી કરશો બરાબર તમે એનું ઊંડાણમાં વધારે સ્ટડી કરશો ગૂગલમાં સર્ચ કરશો ને ત્યાં ફોન કરીને બધું તમે પૂછશો ને કે જોબના ટાઈમિંગ શું છે ને લંચ બ્રેક છે કે નહીં લંચ બ્રેક કેટલા વાગે છે લંચ બ્રેકમાં ઘરે જવા દે છે કે નહીં બરાબર તમારો ટાઈમિંગ શું રહેશે તમને સેલરી શું આપશે તમને કોઈ ઇન્સેન્ટિવ્સ મળશે કે નહીં કોઈ સ્ટાઇપેન્ડ મળશે કે નહીં બરાબર આ બધી વસ્તુ જ્યારે તમે પૂછો છો કે તમે એનું ઇન્ફોર્મેશન કઢાવો છો એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન બરાબર આ કોના સાઈડથી જોબ ડિસ્ક્રિપ્શન થયું તો કે કેન્ડિડેટ સાઈડથી બરાબર હવે જે કંપની છે એ લોકો જોબ ડિસ્ક્રિપ્શન આવી જ રીતે બનાવે બરાબર હવે એ લોકો જે એડવર્ટાઇઝમેન્ટ ન્યૂઝપેપરમાં આપતા હોય એમાં એ લોકોએ બધું ડિટેલમાં ક્યારેય આટલું બધું ન લખેલું હોય કે લંચ બ્રેકને ઘણી ઘણી કંપની જે છે ને ટાઈમિંગ લખેલા હોય છે બરાબર કે દસથી સાત કે દસથી છ કે એવી રીતે બરાબર પણ પછી આવું બધું ડિટેલમાં ન લખે કે ભાઈ તમારે કંપની આવીને પંચ ઇન કરવાનું ને પંચ આઉટ કરવાનું ને પછી તમારે તમારા ટાઈમિંગ્સ છે એ કદાચ વધી શકે અમુક કેસીસમાં બરાબર એવું હોય ટાઈમિંગ એ લોકોએ જે મેન્શન કર્યા હોય ને પછી તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ કે તમે સિલેક્ટ થાવ ને એટલે એ લોકો પછી તમને ડિટેલમાં બધું સમજાવે એટલે જ્યારે ડિટેલમાં તમને જ્યારે તમારી જોબ વિશે વધારે ખબર પડે છે એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન બરાબર નોકરીનું ઊંડાણમાં સ્ટડી કરવું નોકરીને ઊંડાણમાં જાણવી એટલે જોબ ડિસ્ક્રિપ્શન ડન નોકરીને જ્યારે હું ઊંડાણમાં જાણું છું એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન ઓકે ડન આઈ હોપ હવે તમને લોકોને આ વસ્તુ ન ભૂલાય જોબ ડિસ્ક્રિપ્શનનું સાવ સિમ્પલ મિનિંગ છે કે ત્યારે જ્યારે તમારી જે જોબ છે તમારી જે નોકરી છે એનું તમે ડિટેલમાં સ્ટડી કરો છો ઊંડાણમાં સ્ટડી કરો છો બરાબર એને શું કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન જેમાં તમે બધી વસ્તુ કવર કરી લ્યો છો કાંઈ બાકી નથી રાખતા ડન હવે આપણે આગળ છે ને એના કન્ટેન્ટ્સ પણ જોશું કે ભાઈ જોબ ડિસ્ક્રિપ્શનમાં એના અલગ અલગ કન્ટેન્ટ્સ ક્યાં ક્યાં છે ઓકે વી વિલ ઓલ્સો સી ધેટ ડેફિનેશન અ જોબ ડિસ્ક્રિપ્શન ઇઝ એન ઓર્ગેનાઇઝડ ફેક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ ધી ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ અ સ્પેસિફિક જોબ જોબ ડિસ્ક્રિપ્શન શું છે આખું એક સ્ટેટમેન્ટ છે એટલે કે એક ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટમાં શું લખેલું હોય તો કે તમે જોબ કરશો સોરી કાલે રાડું પાડી પાડીને પછી ગળું બેસી ગયું હોય ને ઉત્તરાયણમાં બસ આ એનો પ્રતાપ છે ઓકે સો ધ થિંગ ઇઝ કે જોબ ડિસ્ક્રિપ્શન એટલે શું ઈ એક ટાઈપનું ડોક્યુમેન્ટ છે બરાબર કેવું ડોક્યુમેન્ટ છે કે જેમાં છે ને મેન્શન કરેલું હોય લખેલું હોય કે ડ્યુટીઝ શું છે રિસ્પોન્સિબિલિટીઝ શું છે તમારે તમારા જોબ ઉપર કામ કઈ રીતે કરવાનું છે તમારે શું કામ કરવાનું છે બરાબર એની આખી યાદી હોય કે તમારે ભાઈ આટલાથી આટલા ફોન કરવાના રહેશે આટલાથી આટલા કલાક પછી તમારે એક્સેલમાં બધું મેન્ટેન કરવાનું રહેશે બરાબર તમારે લોકોને સંભાળવાના એચઆર મેનેજર હોય તો એને એમ્પ્લોઈઝ સાથે ડીલિંગ વધારે કરવાનું હોય એટલે ત્યાં કંપનીમાં જે બધા એમ્પ્લોયઝ હોય જે માણસો ત્યાં જોબ કરતા હોય એચઆર મેનેજરે હંમેશા માણસો સાથે ડીલિંગ વધારે એમ્પ્લોય સાથે વધારે ડીલિંગ કરવાનું આવે બરાબર તો એને શું કહેવાય રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીસ આજે હવે કંપનીમાં હું જાઉં છું મને આમને એમ તો સેલરી નહીં આપે મારી પાસે કાંઈક કામ કરાવડાવશે કંપનીવાળા તો એ શું કામ કરાવડાવશે કઈ રીતે મારે કામ કરવાનું બરાબર એને શું કહેવાય કે ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ બરાબર એની મારે કઈ રીતે કામ કરવાનું મારો ટાઈમિંગ મારો લંચ બ્રેક લંચ બ્રેકમાં ઘરે જવા દેશે કે નહીં બરાબર આજે તમારું લાઈક એ કયા લોકેશનમાં છે તમારી જે કંપની છે એ તમારા ઘરથી દૂર છે નજદીક છે બરાબર આવા બધા ટાઈપના જે ક્વેશ્ચન્સ હોય એ તમારા માઇન્ડમાં હોય બરાબર કોઈ પણ એક જોબને લઈને તો બસ એ તમે જ્યારે ક્વેશ્ચન્સ છે એના તમને આન્સર્સ મળી જાય એ કઈ રીતે મળશે જોબ ડિસ્ક્રિપ્શનના લીધે હરેક કંપનીવાળાએ પોતાનું જોબ ડિસ્ક્રિપ્શન છે ને બનાવેલું જ હોય બરાબર એટલે કે આખું એક આવું ડોક્યુમેન્ટ જ એ લોકોએ રેડી કરી રાખવું હોય કે એમ્પ્લોઈઝને જ્યારે હાયર કરવા હોય માણસોને જ્યારે કંપનીમાં હાયર કરવા હોય ત્યારે એ લોકો આ ડોક્યુમેન્ટ જ બતાવી દે

હવે તમારે જે જોબ ડિસ્ક્રિપ્શન છે એ કઈ રીતે બનાવવાનું ડન તો એના આપ છે ને સેક્શન છે એટલે કે પોઈન્ટ્સ છે કે તમારે આ આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ જોબ ડિસ્ક્રિપ્શન છે ને એ તમારે બનાવવાનું એટલે કે કોઈ પણ કંપનીએ આ વસ્તુને આટલા પોઈન્ટ્સ છે ને ધ્યાનમાં રાખીને પછી જ જોબ ડિસ્ક્રિપ્શન બનાવવાનું તો કયા કયા પોઈન્ટ્સ છે તો ફર્સ્ટ ઇઝ જોબ આઈડેન્ટિફિકેશન સૌથીમાં સૌથી પહેલું સેક્શન ક્યુ છે જોબ આઈડેન્ટિફિકેશન જોબ આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ આઈડેન્ટિફિકેશનનો મિનિંગ શું થાય ઓળખાણ બરાબર તમારી તમારી ઓળખાણ તમારે જ્યારે આપવી હોય બરાબર તમે ક્યાંય હોટલમાં જાઓ કે ક્યાંય બી જાઓ બરાબર તો તમે કેવું તમારી પાસે આધાર કાર્ડ માગે તમારો આધાર કાર્ડ દેખાડો તમારું પેન કાર્ડ દેખાડો બરાબર તમારું વોટર્સ આઈડી દેખાડો આ બધા કેવા ડોક્યુમેન્ટ્સ છે આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સ છે કે તમારી ઓળખાણ થાય છે આ બધા ડોક્યુમેન્ટ્સથી બરાબર કે ના ભાઈ આ માણસ છે ને એ સાચું જ છે ડન એવી રીતે જોબની પણ ઓળખાણ હોય જોબની પણ આઈડેન્ટિફિકેશન હોય એ કઈ રીતે હોય કે આ કેવા ટાઈપની જોબ છે કે આ કઈ જોબ છે બરાબર એના વિશે જ્યારે હવે તમને ખબર જ નથી કે આ કઈ જોબ છે બરાબર હવે માર્કેટિંગ મેનેજરની રિકવાયરમેન્ટ છે તો જોબ આઈડેન્ટિફિકેશનમાં શું આવશે કે માર્કેટિંગ મેનેજર કે માર્કેટિંગ મેનેજર કોણ કહેવાય એ કેવું હોય બરાબર એ બધું ડિટેલમાં આખું છે ને મેન્શન કરેલું હશે એને શું કહેવાય જોબ આઈડેન્ટિફિકેશન ડન કે તમે એક રીતે જોવા જાવ તો જોબ ડેઝિગ્નેશન કહી શકાય કે ડેઝિગ્નેશન તો પહેલાં મને મારી પોસ્ટ તો ખબર હોવી જોઈએ ને કે કંપનીમાં મારી પોસ્ટ કઈ છે બરાબર એને શું કહેવાય જોબ આઈડેન્ટિફિકેશન સેકન્ડ ઇઝ જોબ સમરી ઓકે જોબ સમરી એટલે કે સમરી છે એનો મિનિંગ શું થાય તમે ખબર છે તમે કોઈ પણ તમારી બુક ખોલશો ને એટલે આગળ ઇન્ડેક્સ લખેલી આપી હશે અને ઇન્ડેક્સ પછી છે ને સમરી હશે કે જેમાં છે ને ટોપિક વાઈઝ અને પેજ ટોપિક વાઇઝ પેજ નંબર મેન્શન કરેલા હશે પેલું જે ફર્સ્ટ યુનિટ હશે ને બરાબર એની નીચે બધા એ યુનિટમાં જેટલા પોઈન્ટ્સ આવતા હશે ને એ બધા હશે એ યુનિટની અંદર ક્યાં ક્યાં અલગ અલગ બધા ચેપ્ટર્સ હશે ને એ લખેલા હશે અને એ ચેપ્ટર્સની સામે પેજ નંબર લખેલા હશે બરાબર કે ક્યાં એને શું કહેવાય સમરી સમરી એટલે કેવું કે આજે હું ડિટેલમાં નહીં હું સૌ શોર્ટમાં સમજાવી દઉં છું કે આ ટોપિકમાં આમ જ હશે બરાબર હવે જોબ ડિસ્ક્રિપ્શન જ ટોપિક તમે લઈ લો આપણે બધાય ટોપિક કર્યા પણ આજે જોબ ડિસ્ક્રિપ્શનનો ટોપિક છે બરાબર મેં કેમ તમને કેમ કેટલો શોર્ટ છે એ ખુદ પોતે જો કે શોર્ટ જ છે બરાબર એટલે આમાં કાંઈ હવે ઓકે આનથી તમને હજી વધારે સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં આજે હવે તમે રિવિઝન કરો ને એને શું કહેવાય સમરી બરાબર હું આજે રિવિઝનનો લેક્ચર મૂકીશ ને બધા આખા સિલેબસનું છે ને હું તમને રિવિઝન કરાવીશ એ સેશનમાં બરાબર અને એમાં બધા તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એ આપીશ તો ચાર યુનિટ કમ્પ્લીટ કરતાં મારે બે મહિના થાય પણ રિવિઝન સેશન જ્યારે હું મૂકું છું તમારો એ હું કેટલું ત્રીસ બહુ બહુ તો ચાલીસ મિનિટમાં આખો તમારો રિવિઝન સેશન લઈ લઉં બધા યુનિટનો જે મને ચાર યુનિટ કમ્પ્લીટ કરતા થયા બે મહિના પણ એને કહેવું મેં વીસથી ચાલીસ મિનિટમાં કવર કરી લીધો આખો રિવિઝન સેશન બરાબર એને શું કહેવાય સમરી કહેવાય સમરી એટલે કેવું સાવ શોર્ટમાં તમે જ્યારે કોઈ પણ એક ટોપિક છે બરાબર એને જ્યારે તમે સાવ શોર્ટમાં સમજાવી દો એવી રીતે સમજાવવાનું કે બધું કવર થઈ જાય આજે હું જે તમારો રિવિઝન સેશન બનાવીશ ને એ એવી જ રીતે બનાવીશ જેમાં બધી વસ્તુ કવર થઈ જાય બરાબર ઓકે બધી કાંઈ બાકી ના રહી બટ આમ તો બી તમને ચાલીસ મિનિટમાં આખું ઓવરવ્યુ મળી જાય બરાબર એને શું કહેવાય સમરી બરાબર કે કોઈ પણ ટોપિકને હું સાવ સંક્ષિપ્તમાં એટલે કે સાવ શોર્ટમાં જ્યારે સમજાવી દઉં એને કહેવાય જોબ સમરી ઓકે સંક્ષિપ્ત જે આગળ મેં ડિટેલ માટે યુઝ ડિસ્ક્રિપ્શન માટે સંક્ષિપ્ત વર્ડ યુઝ કર્યો તો ને એ ખોટો છે સંક્ષિપ્ત એટલે કે એવું શોર્ટ ઓકે નાનું તો જોબ સમરીનો મીનિંગ શું થાય કે હું જે આખી જે જોબ છે એનું કેવું સાવ સંક્ષિપ્તમાં બહુ ડિટેલમાં બહુ વધારે ડિટેલમાં નહીં પણ કેવું સંક્ષિપ્તમાં છે ને સમજાવી દઉં કે ઓકે ભાઈ આમાં આમ નહીં ને આમ જોબમાં તમારે કરવાનું રહેશે બરાબર પછી રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ હવે તમે જોબ ઉપર ગયા તો તમારે શું કામ કરવાનું બરાબર એ એ હું શેમાં લખીશ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝમાં ડન

મારી ઉપર કઈ કઈ ઓથોરિટી હશે એટલે કે કયા કયા સિનિયર પર્સન હશે બરાબર કે જે જેના નીચે મારે જેના અંડરમાં મારે વર્ક કરવાનું છે તમારી ઉપર તમારું કોઈ સિનિયર તો હશે જ બરાબર મેનેજર સમજી લો કે કોઈ પણ એક્સપર્ટ સમજી લો બરાબર કે જેની અંડરમાં તમારે રહીને કામ કરવાનું છે તો એ શું છે ઓથોરિટી ઓફ ઇન્કમ્બેન્ટ ઓકે દેન સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ કે આજે હવે તમે કંપનીમાં ગયા રહ્યા બરાબર તમને બધું વર્કે સમજાઈ ગયું ને પછી તમારું પરફોર્મન્સ છે ને એ આપોઆપ એકદમ સરસ થવા માંડ્યું તમારું જે પરફોર્મન્સ છે એ કેવું થવા માંડ્યું બહુ સારું એવું તમે પરફોર્મ કરવા માંડ્યા ત્યાં તો હવે જો તમે સારું કામ કરવા માંડા તો એ સારું જેટલું વધારે સારું કામ કરશો એટલા તમને પૈસા વધારે એ લોકો ઇન્સેન્ટિવ્સ આપશે બરાબર તો એ જેટલા પૈસા વધારે આપશે બરાબર છે એને શું કહેવાય કે સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ એ તમારી આ જોબ ડિસ્ક્રિપ્શનમાં જ મેન્શન કરેલું હશે કે તમે જે કેટલું સારું પરફોર્મ કરશો તો તમને કેટલું મળશે તમે કેટલું સારું પરફોર્મ કરશો તો તમને ક્યાં સુધીનું ઇન્સેન્ટિવ મળશે ઓકે આ વધારે ઇન્સેન્ટિવનો જે સ્ટ્રક્ચર હોય સૌથી વધારે સેમા હોય સેલ્સમાં હોય બરાબર તો પણ આમાં એ લોકો કેવું બધું મેન્શન કરી રાખે કે સેલ્સ જેની સેલ્સમાં ન હોય બરાબર અને કોઈ બીજી પોસ્ટમાં હોય તો બી સ્ટાન્ડર્ડ્સ ઓફ પરફોર્મન્સ એટલે કે તમારે આટલું તો આવી રીતે તો તમારે પરફોર્મ કરવું જ પડશે આટલું તો તમારે પરફોર્મન્સ આપવું જ પડશે બરાબર એ બધું એમાં મેન્શન કરેલું હોય કે કેવા ટાઈપનું પરફોર્મન્સ એટલે શું કે તમારે ત્યાં કામ કરવાની રીત કે તમે કેટલું વધારે સારી રીતે ત્યાં કામ કરી શકો છો કે તમારે કેટલું વધારે સારી રીતે કામ કરવાનું છે ડન પછી છે વર્કિંગ કન્ડિશન્સ વર્કિંગ કન્ડિશન્સ એટલે કે તમારો ટાઈમિંગ એમાં વર્કિંગ ટાઈમ રહી આવી જશે બરાબર પછી તમે ત્યાં વર્ક જ્યાં તમે કરવાના છો બરાબર તમે ત્યાં લોકો બધા જે કેટલા એમ્પ્લોઈઝ તમારી સાથે કામ કરશે એ બધું જ મેન્શન કરેલું હોય છે એમાં જોબ ડિસ્ક્રિપ્શનમાં વર્કિંગ કન્ડિશન્સમાં ડન અને પછી જોબ સ્પેસિફિકેશન્સ બરાબર આ પણ એક સેક્શન છે મેં તમને ના કીધું જોબ સ્પેસિફિકેશનનો જે આખો છે એ હું કવર કરીશ જોબ સ્પેસિફિકેશન એટલે શું કે તમારે આ જોબ પરફોર્મ કરવા માટે શું ક્વોલિફિકેશનની જરૂર છે હવે આપણે જોબ આઈડેન્ટિફિકેશનમાં માર્કેટિંગ મેનેજર લખ્યું બરાબર તો જોબ સ્પેસિફિકેશન છે ઓકે તો જોબ સ્પેસિફિકેશનમાં માર્કેટિંગ મેનેજર આ જે જોબ છે એ કરવા માટે તમારી પાસે ક્વોલિફિકેશન શું હોવું જોઈશે એટલે તમારા પાસે ડિગ્રી કઈ હોવી જોઈશે બરાબર એ સેમ આવશે જોબ સ્પેસિફિકેશનમાં ડન જોબ સ્પેસિફિકેશન એટલે શું કે એમાં છે ને તમારું બધી ડિગ્રી અને તમારી બધી સ્કિલ્સ મેન્શન કરેલી હોય કે એ તમારી જે બધી ડિગ્રી છે હવે તમે એમ બી એ માર્કેટિંગમાં કરેલું હોય તો તમે આ જોબ આઈડેન્ટિફિકેશનમાં આપણે માર્કેટિંગ મેનેજરની પોસ્ટ લખીને તો તમે એ પોસ્ટમાં ચાલો બરાબર જો તમે એમ બી એ માર્કેટિંગમાં કરેલું હોય તો જો તમે માર્કેટિંગમાં ના કરેલું હોય એમ તો તમે આ પોસ્ટમાં ના ચાલો બરાબર કેમ કે આ પોસ્ટ શેની છે માર્કેટિંગ મેનેજરની એટલે તમારી પાસે કોઈ પણ જે ડિગ્રી હોવી જોઈએ ને એ માર્કેટિંગ રિલેટેડ હોવી જોઈએ તો તમે માર્કેટિંગ મેનેજરની પોસ્ટ ઉપર ચાલો ડન એટલે શું કહેવાય જોબ સ્પેસિફિકેશન તો એ પણ મેન્શન કરેલું હોવું જોઈએ કે આ પોસ્ટ કે આ જોબ કરવા માટે મારે કઈ ડિગ્રીની જરૂર છે બરાબર કયા કયા મારી પાસે ક્વોલિફિકેશન મારી પાસે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ માર્કેટિંગના પર્સન હોય એટલે એ લોકો કેવા ક્રિએટિવ હોય કંઈક કઈક નવું નવું ગોતતા રહેતા હોય શોધતા રહેતા હોય બરાબર તો એ પણ એક કેવું જોબ સ્પેસિફિકેશનમાં એ લોકો એવું પણ બધું મેન્શન કરે કે તમે ક્રિએટિવ હોવા જોવું તમારું ક્રિટિકલ થિંકિંગ હોવું જોઈએ તમારે વિચારવાની સ્ટાઇલ આઉટ ઓફ ધ બોક્સ હોવી જોઈએ આઉટ ઓફ ધ બોક્સ એટલે કે જેમ બીજા વિચારતા હોય એવી રીતે નહીં સાવ કંઈક યુનિક જ તમે વિચારીને આવો સાવ ક્રિએટિવ વિચારીને આવો ઓકે એને શું કહેવાય જોબ સ્પેસિફિકેશન ડન સો ધીઝ આર ઓલ ધી સેક્શન્સ ઓફ જોબ ડિસ્ક્રિપ્શન જોબ ડિસ્ક્રિપ્શન એટલે શું કે હું નોકરીને જ્યારે ઊંડાણમાં જોઉં છું કોઈપણ વસ્તુને હું ડિટેલમાં જોઉં છું એને શું કહેવાય ડિસ્ક્રિપ્શન બરાબર હવે આમાં તો હું શું જોઈશ મારી જોબને ડિટેલમાં સ્ટડી કરીશ ઓકે મારી જોબ શું છે શું નહીં કઈ રીતે કરવાની છે એનું જ્યારે હું ડિટેલમાં સ્ટડી કરું છું એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન ઓકે અને જોબ સ્પેસિફિકેશન એટલે શું તો કે કે આ જોબ કરવા માટે મારી પાસે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ મારી પાસે કઈ કઈ સ્કિલ્સ હોવી જોઈએ એને કહેવાય જોબ સ્પેસિફિકેશન જોબ ડિસ્ક્રિપ્શન એટલે નોકરીમાં જ્યારે હું ડિટેલમાં સ્ટડી નોકરીનું જ્યારે હું ઊંડાણપૂર્વક સ્ટડી કરું છું એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન ઓકે નોકરીનું જ્યારે હું ઊંડાણપૂર્વક સ્ટડી કરું છું એને કહેવાય જોબ ડિસ્ક્રિપ્શન ડન હવે આ વસ્તુ ન ભૂલાવી જોવે જમને જોબ ડિસ્ક્રિપ્શન ને જોબ સ્પેસિફિકેશન છે એ તમને લોકોને શોર્ટ નોટમાં આવે જ છે ડન હવે શું છે ઇમ્પોર્ટન્સ કે ઇમ્પોર્ટન્સ શું આજે જોબ ડિસ્ક્રિપ્શનની જરૂર શું કામ છે તો કે ક્લેરિફાઈઝ એમ્પ્લોયર એક્સપેક્ટેશન્સ ફોર ધી એમ્પ્લોય આપણે હવે જોબ કરવા ગયા છીએ આપણે ત્યાં કેન્ડિડેટ છે આપણે ત્યાં એમ્પ્લોય છીએ કંપનીમાં તો આપણને તો ખબર હોવી જોઈએ ને કે કંપનીવાળાને કઈ કેવી કેવી એક્સપેક્ટેશન છે આપણા પાસેથી આપણી એ શું શું એને જોઈએ છે આપણા પાસેથી કે કઈ રીતે કામ કરવું તો ઓબ્વિયસલી જોબ ડિસ્ક્રિપ્શનની જરૂર તો પડે જ પછી પ્રોવાઈડ્સ ધ બેઝિસ ઓફ મેઝરિંગ જોબ પરફોર્મન્સ કે હવે આ જે જોબ છે બરાબર જોબ પરફોર્મન્સ છે એને મેઝર કરું છું એને બેઝિસ આપું છું કે ભાઈ આ જે તમારી જોબ છે ને એ તમારે આવી જ રીતે કરવાની છે ડન પ્રોવાઈડ્સ અ ક્લિયર ડિસ્ક્રિપ્શન ઓફ ધી રોલ ફોર જોબ કેન્ડિડેટ્સ પછી આખું કે ક્લિયર ડિસ્ક્રિપ્શન આપે છે કે આ જે તમારે જે જોબ છે એ તમારે કઈ રીતે કરવાની છે એનું આખું ડિસ્ક્રિપ્શન આવી જાય બરાબર પછી આખું કેવું સ્ટ્રક્ચર કંપનીનું આખું સ્ટ્રક્ચર એમાં મેન્શન વર્કિંગ કન્ડિશન્સમાં કરી દે કે તમારે આટલોથી આટલા ટાઈમ લંચ બ્રેક તમારે આટલાથી આટલા ટાઈમ કામ કરવાનું છે બરાબર આ બધી વસ્તુ ઓલરેડી તમને પહેલેથી ખબર હોય તો તમને વધારે સારું પડે ડન પછી પ્રોવાઈડ્સ કન્ટિન્યુટી ઓફ રોલ પેરામીટર્સ એટલે કે તમારો જે જોબ રોલ છે એટલે કે તમારું જે ડેઝિગ્નેશન છે બરાબર એ કઈ રીતે છે શું છે એના ઉપર તમને જ્યારે ખબર તમને ખબર પડવી જોઈએ ને કે તમારો રોલ આવી રીતે નહીં ને આમ છે અહીંયા આ કંપનીમાં તેન અનાબેલ્સ પે એન્ડ ગ્રેડિંગ સિસ્ટમ ટુ બી સ્ટ્રકચર્ડ ફેરલી એન્ડ લોજીકલી પછી પે એન્ડ ગ્રેડ સિસ્ટમ એટલે કે જે સેલરી સ્ટ્રકચર હોય એ આમાં મેન્શન કરેલું હોય તો તમને ડિસિઝન લેવામાં વધારે સારું પડે કે તમારી માટે આ જોબ બરાબર છે કે નથી કે તમારે આ જોબ કરવી છે કે નથી ડન એ શું છે એનાબલ્સ પે એન્ડ ગ્રેડિંગ સિસ્ટમ્સ ટુ બી સ્ટ્રક્ચર્ડ ફેરલી અને લોજિકલી એની ફેર અને લોજીકલ હોવી જોઈએ કે હા ભાઈ તમે એક્સેપ્ટેબલ તમે એક્સેપ્ટ કરી જોવા જો એ વસ્તુને ડન ઓકે સો હિયર ઇટ ઇઝ આ હતું અને જોબ સ્પેસિફિકેશન તમને એક સમજાઈ ગયું બરાબર જોબ સ્પેસિફિકેશન એટલે શું તો કે જ્યારે કોઈ જોબ કરવા માટે કોઈ નોકરી કરવા માટે મારે ડિગ્રીની તો જરૂર પડે ને કે કોઈ મને આમને એમ થોડી નોકરી આપી દેશે જો મારે સારી નોકરી હા નોકરી ઘણા ટાઈપની હોય જો મારે કોઈ સારી નોકરી સારી જગ્યાએ સારી કંપનીમાં કરવી હોય તો મારા પાસે ડિગ્રી હોવી જોઈએ બરાબર છે તો કઈ ડિગ્રી મારી પાસે હોવી જોઈએ બરાબર કઈ કઈ ટાઈપની સ્કિલ્સ મારી પાસે હોવી જોઈએ આવડત કઈ કઈ મારી પાસે હોવી જોઈએ કે એ મને જોબ ઉપર રાખે તો એ બધાનું એ બધી વસ્તુનું મેન્શન શેમાં થયેલું હોય જોબ સ્પેસિફિકેશનમાં બરાબર કે આ પર્ટિક્યુલર નોકરી માટે તમારે કઈ ડિગ્રીની જરૂર છે એજ્યુકેશનલ ડિગ્રીની બરાબર કે તમારા પાસે ક્યાં કયા અલગ બીજી ટાઈપની સ્કિલ્સ હોવી જોઈએ ડન છે એને શું કહેવાય જોબ સ્પેસિફિકેશન્સ ઓકે ડન ક્લિયર તો બી જોબ સ્પેસિફિકેશનનું છે ને આખું ખાલી જોબ સ્પેસિફિકેશનમાં તો ખાલી એક તમને એડવાન્ટેજીસ તો ન કહી શકાય બટ એમાં કન્ટેન્ટ્સ આવશે જેમ કેમ જોબ ડિસ્ક્રિપ્શનમાં એને જોબ સ્પેસિફિકેશનમાં બી કન્ટેન્ટ્સ આવશે બરાબર તો એ હું કવર કરી લઈશ નો ડાઉટ એ તમારા સિલેબસમાં નથી પણ તો બી વી શુડ ઓલવેઝ સી ધેટ ઓકે ડન So see you all in the next session, girls. Till then, take care.